ચાલો આપણે ઋણ સંખ્યાઓ ઉમેરવા અને બાદ કરવાનો થોડો અભ્યાસ કરીએ પહેલું ઉદાહરણ જોઈએ બે ઓછા ત્રણ અત્યારે હું એક ધન સંખ્યામાંથી બીજી ધન સંખ્યા બાદ કરી રહ્યો છું પણ તમે જોઈ શકો છો કે એક નાની સંખ્યામાંથી હું મોટી સંખ્યા બાદ કરી રહ્યો છું માટે કદાચ અથવા તો ચોક્કસ કહી શકાય કે મને આ ક્રિયાને અંતે એક ઋણ સંખ્યા મળશે આ બાબત પર થોડું વિચારીએ તો હું અહીં એક સંખ્યા રેખા દોરી રહ્યો છું તેના પર અહીં મૂકીએ શૂન્ય આ એક આ બે અહીં ઋણ એક અને ઋણ બે મૂકીએ આ રકમમાં આપણે જોઈ શકીએ છીએ કે તે બે થી શરૂ થાય છે માટે સંખ્યા રેખા પર પણ આપણે બે થી શરૂ કરીએ ત્યારબાદ આ બે માંથી ત્રણ બાદ કરીએ તેથી સંખ્યા રેખા પર ત્રણ એકમ ડાબી બાજુ ખસવું પડે માટે હું ત્રણ એકમ ડાબી બાજુ ખસું છું એક બે ત્રણ જેનાથી આપણને ઋણ એક મળે છે આમ બે ઓછા ઋણ ત્રણ બરાબર ઋણ એક ચાલો આ સંખ્યાઓમાં થોડો ફેરફાર કરીએ વિચારો કે જો ઋણ બે ઓછા ત્રણ હોય તો શું મળે અહીં ધન બે ઓછા ત્રણ હતા જ્યારે હવે ઋણ બે ઓછા ત્રણ માટે વિચારવાનું છે ફરી એકવાર સંખ્યા રેખા દોરીએ તેના પર હું અહીં શૂન્ય મૂકું છું આ એક અહીં ઋણ 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 છ હજી આગળ જઈ શકીએ પણ આપણે ઋણ બે થી શરૂ કરવાનું છે અને ત્યારબાદ ફરી ત્રણ બાદ કરવાના છે તો ચાલો ફરી એક વખત ઋણ બે થી ત્રણ એકમ ડાબી તરફ ખસીએ એક બે અને ત્રણ એકમ અને અંતે આપણને મળે છે ઋણ પાંચ આમ આની કિંમત થશે ઋણ પાંચ તો આ બંને સ્થિતિમાં જુઓ કે આપણે ત્રણ બાદ કર્યા આપણે સંખ્યા રેખા ઉપર ત્રણ એકમ ડાબી તરફ ગયા અહીં આપણે શૂન્યની જમણી તરફના બેથી શરૂ કર્યું જ્યારે અહીં આપણે શૂન્યની ડાબી તરફના બેથી શરૂ કર્યું આ ઋણ બે છે ચાલો આ જ સંખ્યાઓનો ઉપયોગ કરીને બીજું એક ઉદાહરણ જોઈએ ધારો કે અહીં ઋણ બે વત્તા ત્રણ છે હું ઈચ્છું કે તમે વિડીયો અટકાવીને થોડું જાતે વિચારો તો ચાલો ફરીવાર એક સંખ્યા રેખા દોરીએ તેના પર આપણે ઋણ બે ઋણ એક શૂન્ય એક બે ત્રણ લઈએ ઋણ બે થી શરૂ કરીને તેમાં ત્રણ ઉમેરવાના છે તેથી આપણે હવે ત્રણ એકમ જમણી બાજુ ખસીએ એક બે અને ત્રણ એકમ હવે જુઓ કે આપણે ધન એક પર છીએ આમ ઋણ બે વત્તા ત્રણ બરાબર એક હવે વિચારો કે અહીં ધન સંખ્યા બે છે અને મારે તેમાંથી ઋણ ત્રણ બાદ કરવા છે આપણે બીજા વિડીયોમાં આ બાબત સમજ્યા છીએ જ્યારે કોઈ સંખ્યામાંથી ઋણ સંખ્યા બાદ કરીએ તો તેમાં ધન સંખ્યા ઉમેરવી એવો અર્થ થાય તો આ જ ક્રિયાને આપણે બીજી રીતે લખી શકાય કે બે વત્તા ત્રણ અને આપણે જાણીએ છીએ કે બે વત્તા ત્રણ બરાબર પાંચ થોડું વધુ સમજીએ અહીં ઋણ બે ઓછા ઋણ ત્રણ છે અહીં બધી ઋણની નિશાનીઓ જોઈને થોડું ગૂંચવણ ભર્યું લાગે પણ ફરી યાદ કરો કે ઋણ સંખ્યા બાદ કરવી એ ધન સંખ્યા ઉમેરવી જેવું જ થશે માટે આ બાબતને આ રીતે પણ લખી શકાય ઋણ બે વત્તા ત્રણ અને ઋણ બે વત્તા ત્રણ એ આપણે અહીં જોયું છે શૂન્યની ડાબી તરફના ઋણ બે થી શરૂ કરીને આપણે તેમાં ત્રણ ઉમેરીએ તો આપણને મળે એક